નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં હું છું જલ્પા. જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીમાં ચાલતી રામપારાયણમાં લાભ લેતા મહિલા ભક્તો. જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનામાં ચાલતી રામપારાયણમાં લાભ લેતા મહિલા ભક્તો. માળિયા હાટીના રામ મંદિર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પવિત્ર ચૈત્ર માસ નિમિત્તે અયોધ્યાના દશરથ ભુવનના હોલમાં કનુબાપુ અયોધ્યા દશરથ ભુવનના હોલમાં નિમાવત વક્તા પદે ચાલતી રામપારાયણ કથા મોટી સંખ્યામાં મહિલા ભક્તો જોડાયા. જાણે કે શ્રાવણનો લાભ લઈ અને રાસની રમઝટ બોલાય અને આયા ભક્તો રોજ સાંજે રાસની રમઝટ બોલાવે છે. અમે દર ચૈત્ર માસની અંદર એકમથી નવમ નવરાત્રિ સુધી નવા રામપારાયણનું આયોજન આજથી 70 વર્ષ પહેલાંથી એમનું ચાલુ છે. જેનો તમામ રામાયણની અંદર આવતા ઉત્સવો બધું જ અમે મનાવીએ છીએ. રાતની અંદર પણ બહેનો ધોળ કીર્તન કરે છે અને જે કથાનો ટાઈમ સવારે 9 થી 12 અને 3 થી 6 નો રાખવામાં આવેલો છે. અને રોજ માટે અમે આવી દર વર્ષે પ્રતિ સંબંધ આ પ્રમાણે સંસ્થાનમાં બધા લોકો લાભ લે છે. ગામના લોકોનો પણ ખૂબ સહકાર છે અને બધા જ ખૂબ આનંદથી નવરાત્રા ચૈત્ર નવરાત્રાની અમે ઉજવણી કરીએ છીએ. કેટલા કેટલા 500-600 બૈરા થાય છે કાંઈ નહીં મળે? હા, ઘણા બૈરાઓ, બધા જ ગામના બૈરાઓ બધા જ લાભ લે છે. પુરુષો પણ આવે છે, મોટી સંખ્યામાં બધા લોકો ભક્તજનો આવે છે અને નવરાત્રીનો અમે આનંદ દર વર્ષે આ પ્રમાણે લઈએ છીએ. કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે મયુર કોદાવાલા, જૂનાગઢ.